100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આ અઠવાડિયે આપના માટે વાંચી રહી છું શ્રી ઉમાશંકર જોશીની ટૂંકી વાર્તા ઝાકળિયું. આ વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે લેખક એમના મોટા ભાઈને ત્યાં ખેડૂત તરીકે રહેલા બે ભાઈઓ એટલે કે ગોવંદો અને હાથીડો આ બંનેને ભણવામાં મદદ કરી રહ્યા છે. ગોવંદો પોતાના નાના ભાઈ હાથીડાને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવા માંગે છે અને લેખક એને આ કાર્યમાં માત્ર સહકાર આપી રહ્યા છે. પણ થાય છે એવું કે લેખકનો ભત્રીજો એટલે કે મોટા ભાઈનો દીકરો દુર્ગો એ અને હાથીડો બંને એક જ વર્ગમાં ભણતા હોય છે. હાથીડો ખૂબ હોશિયાર નીકળે છે અને દુર્ગાથી આગળ નીકળી જાય છે. આ વાત દુર્ગાને ખપતી નથી અને દુર્ગો પોતાની માં એટલે કે લેખકની ભાભીને જઈને ફરિયાદ કરે છે અને ભાભી આ વાત પર ખૂબ ગુસ્સે ભરાય છે. હવે આગળ બીજે દિવસે ભાભીએ મને બરોબર લીધો. એ ઠાકરડા સગા લાગે છે તારા, ને દુર્ગો તો દશમન છે ને. કદી એને પૂછ્યું છે કે તને કેટલું આવડે છે? રોજ માસ્તર માર માર કરે છે. પછી તો સહેજ દુર્ગો ઠેસ વાગતા પડી જાય કે ખાતા ખાતા ખાંસી આવે કે પાણી ઉતાવળે પીવા જાય અને નાકમાંથી થોડું નીકળી આવે, એવે બધે પ્રસંગે મારા નામનું આવી બનતું. અંધારું થઈ ગયું હતું. હું મોડેથી ઘેર આવ્યો અને બહાર ઓસરીમાં બેઠો. અંદરથી ભાભીનો અવાજ આવતો હતો. તમે કહો છો પણ આ શામળમાં તે કંઈ અક્કલ છે? પેલા ગોવલાના ભાઈને ફટાવ્યો છે તે એ થાકરડાને કદર છે? આજે દુર્ગા શું બન્યું નિશાળમાં, કહેજો તારા બાપને. ને ડુસ્કાના તાલપુરીને ગાતો હોય તેમ રાગડો તાણીને દુર્ગો પોતાની આપવીતી કહેવા લાગ્યો. અમને આંખ ન આવડ્યા એટલે એ અટકી ગયો અને અમને પોતાને માટે જ પોતાને આટલી અગત્ય અપાય છે એથી બહુવચન વાપર્યું હશે, કે પછી પોતાના જેવા બીજા પણ ઘણા હતા એવું ઓથું લેવા વાપર્યું હશે. મોટા ભાઈનો અવાજ સંભળાયો. એટલે શું, બોલી નાખને ઝટપટ. એમને સહેજ પણ બોલવું પડે એ ગમતું નહીં. એમણે જાતે પોતાની જીભનો બહુ જ જૂજ ઉપયોગ કર્યો હશે અને બીજાઓ વાત કરતા જીભ પર શબ્દોને પંપાળ્યા કરે એ એમને બિલકુલ પસંદ નહોતું. એટલે હાથીડો પહેલે નંબરે હતો? હા, તને આંખ ન આવડ્યા એટલે પહેલે નંબરે હતો? કેવી વાત કરે છે તું, જા તારી માને જ સંભળાવા વાત. ભાભી રસોડામાંથી બહાર આવીને બરાડી ઉઠ્યા. હવે શું તમે છોકરાઓ જેવા થાવ છો? અને દુર્ગા ભણી ફરીને બોલ્યા, તું શું તારા બાપના જેવો થાય છે? કહી દે ને કે પછી માસ્તરે હાથીડાને કહ્યું કે બધાને બે ઉગાલ પર એક એક તમાચો ચોડી દે અને એને ચપોચપ ચોડી દીધા. ચોડી દે ને, ઘરના રોટલા ખાઈને એના હાથ તો તાતા માતા રહે છે ને દુર્ગાને લપડાકો મારવાની આપણને ઓછી હોશ હોય છે? દુર્ગો ધીમેથી ગણગણ્યો. માસ્તર કહે કે હાથી સંગ બધાને તમાચા લગાવ એટલે હા, પાછા હાથી સંગ બધે સંગ ને સંગ સંગ એમને ઘેર. મને તો થાય છે કે ક્યાં આ ઊઠપણા પગ ઉપર પડ એવું શામળે કરી આપ્યું. એને શું, એણે તો મને પણ ઘણી સુનાવી છે. એમનો જુસ્સો ઉતરી રહ્યા પછી મોટા ભાઈએ માત્ર ગણેલા બે વાક્યો કહ્યા. હવે આ હોળી તો પરમદાડે આવી, અખાત્રીએ જોઈ લઈશું. હું તો જાણું છું કે મકનાજીનો હિસાબ ઓણના વરસમાં પતી જાય એટલે બસ. આમ દુર્ગાના વર્ગમાં ભણતો હાથીડો, જે મોટા ભાઈના ત્યાં ખેડૂત તરીકે રહેતા ગોવંદાનો નાનો ભાઈ છે, એ પોતાના કરતા વર્ગમાં આગળ કેમ નીકળી જાય? અને કદાચ જો માસ્તરે એ હાથીડાને વર્ગના દરેક વિદ્યાર્થીઓને સજા કરવાનું ફરમાન આપ્યું પણ હોય તો એમાં ગોવંદાનો, હાથીડાનો કે પછી લેખકનો શું વાંક? બસ આટલી નાની વાતનું ખૂબ મોટા સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું. આ વાર્તા હજી આગળ ક્યાં જઈને અટકે છે જાણવા માટે સાંભળતા રહો વાચિકમ, ઓનલી ઓન FM 95 રેડિયો 1, 100% રેટ્રો. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે, તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આપના માટે આજે વાંચી રહી છું શ્રી ઉમાશંકર જોશીની ટૂંકી વાર્તા ઝાકળિયું, એનો છેલ્લો ભાગ. વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે આખરે દુર્ગાએ એટલે કે લેખક શામળજીના ભત્રીજાએ અને ભાભીએ બંને ભેગા થઈ અને મોટા ભાઈને ફરિયાદ કરી જ દીધી. ફરિયાદ કંઈક અલગ રીતે કરવામાં આવી હતી, સત્યથી કદાચ વેગળી. હવે આની આગળ વાર્તા પર કે લેખક પર શું અસર પડે છે એ જાણીએ. હોળીની સાંજે દુર્ગો લાંબી વાર સુધી ઘેર દેખાયો નહીં એટલે ભાભી ગભરાયા
મને બહાર ઓસરીમાં ચોપડી વાંચતો દેખીને ખીજાઈ ઉઠ્યા. કઈ છે તમા, બધા ભણી ભણીને પાટલા ફાડી નાખે છે તે. મારો છોકરો આ નવા દાડામાં ક્યાંક કોકની હડફેટે ચડી જશે એની પરવા છે કોઈને? ઓછામાં પૂરું કોટમાં નવી સેર પહેરીને ગયો છે. બીજો કલાક નીકળી ગયો. અંધારું થયું ને ભાભીનો જીવ ઠેઠ અધ્ધર ચડી ગયો. એમણે મને ઉધડો લીધો. એ નઘરા, મોટા ભણેશની નવાઈના, મારા છોકરાનો જીવ જ લેવા બેઠો છે તે. દિવાળી ગાળેથી એને જળો વળગાડી આપી છે કે તે બાપડો ચૂસાઈ જ ગયો છે, ને હઠેલો બઠેલો છોકરો મારો કંટાળીને ક્યાંક. ક્રોધથી એમની જીભ પણ કાંપવા લાગી અને આ અપશુકન્યાળ વાક્ય એ આગળ લંબાવી શક્યા નહીં. હું ઉઠ્યો અને આખા ગામમાં તપાસ કરી અને છેવટે કદાચ એ કૂવે હશે એમ માનીને ત્યાં ગયો. ફાગણી પૂનમનો ચંદ્ર ખેતરોના ક્યારા દૂધથી ભરી દેતો હતો. કૂવા કાંઠે મુખીનો ખેડુ અને બીજાઓ પાથરા પર પડ્યા હતા. મેં જઈને પૂછ્યું, દુર્ગો દેખ્યો ક્યાંય? આમ દુર્ગો ક્યાં ગયો હશે એની ચારે બાજુ હવે શોધખોળ થવા લાગી. દુર્ગો ન મળવાથી, ઘરે પાછો ન આવવાથી ભાભીનો જીવ તો અધ્ધર હતો જ, એટલે ભાભીએ લેખકને દુર્ગાની શોધમાં મોકલેલો. લેખક ચારે બાજુ દુર્ગાની શોધખોળ ચલાવે છે પણ એ ક્યાંય મળતો નથી. તો આખરે દુર્ગો ગયો ક્યાં? જાણીએ આગળ. સાંભળતા રહો વાચિકમ, મારી એટલે કે પૂજાની સાથે, ઓનલી ઓન FM 95 રેડિયો 100% રેટ્રો. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે, તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આપને વાંચી સંભળાવી રહી છું શ્રી ઉમાશંકર જોશીની ટૂંકી વાર્તા ઝાકળિયું, એનો અંતિમ ભાગ. વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે હોળીના દિવસે દુર્ગો સતત 2 કલાક સુધી ઘરે પાછો નથી આવતો અને આ વાતથી ભાભી ખૂબ ગભરાઈ જાય છે. ભાભી લેખકનો ઉધડો લે છે અને અંતે લેખકને દુર્ગાની શોધમાં આખા ગામમાં ધકેલે છે. શામળજી દુર્ગાની શોધમાં ગામમાં નીકળે છે પણ ખરા, તો પછી શું એ દુર્ગાને શોધી શકે છે? જોઈએ આગળ. કૂવા કાંઠે મુખીનો ખેડુ અને બીજાઓ પાથરા પર પડ્યા હતા. જઈને મેં પૂછ્યું, દુર્ગો દેખ્યો ક્યાંય? મારા અવાજથી મુખીના ખેડુએ પડખું ફેરવ્યું અને અચંબામાં એ ઊભો થઈ ગયો. અરે, હોળી પેટાવી એટલામાં? કહીને પૂર્વ દિશામાં ઝાકળિયા તરફ જોઈ રહ્યો. ક્યાં આપણા ખડા ભણી? કરતોકને ગોવંદો બેઠો થયો અને આથમની દિશામાં જોઈ રહ્યો. વીજળીનો આંચકો લાગ્યો હોય એમ બધા જ છળીને ખડા ભણી દોડ્યા. ભાગાની માફક હું તો ઊભો જ રહ્યો હતો. બંને બાજુ 2 હોળીઓ સળગતી હતી. બળતા ઝાકળિયાની આસપાસ 8-10 છોકરા આનંદમાં કૂદાકૂદ કરતા હતા. અગ્નિઝાળોના અજવાળામાં મેં દુર્ગાને પણ એ બધાની વચ્ચે કૂદતો જોઈ લીધો. એમણે ફાગ છોડી, હાથીડાના હાથી સંગે બબ્બે ધોલો મારી રે, બબ્બે રે કૂદકા રે કુદરિયો ઘેરિયો, લાલ કેશા. બીજી તરફથી ગોવંદો હાથીડાને અને એક છોકરાને બાવડેથી પકડીને ઘસડીને લાવ્યા. ઘઉંનું આખું ખળું બાળી નાખ્યું. મોટા ભાઈ મારું શું કરશે? મને આયખામાં પણ કોઈ ખેડું રાખશે નહીં હવે, હાથીડો રોતો રોતો બોલતો હતો. મને આ મગને કહ્યું કે પેલા દુર્ગો ને એ ઝાકળિયાની હોળી કળવા આવે છે એટલે દુર્ગાનું ખળું અમે ન બાળી નાખીએ પછી, અને એ મોટેથી રડવા માંડ્યો. મગન પણ રોતો હતો. ગોવંદાની આંખમાંથી પાણી નીકળતું હતું પણ એના કંઠમાંથી કશો અવાજ નીકળી શકતો ન હતો. ખળાને હોલવવા મથતા ખેડુઓના હોકારા સંભળાતા હતા. હું તો ડઘાઈ જ ગયો હતો. પોરના ખેડુનો મોટા ભાઈએ પીછો પકડ્યો હતો એ મને સાંભળી આવ્યું. મકના ખાંટનું ખાતું પતી જાત એને બદલે હવે જિંદગીભર આ ખળાના વળતરમાં એક છોકરાને ખેડુ રહેવું પડશે એવી મને આશંકા થવા લાગી. અને હોળી પછીનું ગોવિંદાનું 15મું વરસ, એનો આખા આદમીનો પગાર, 4-5 વરસની કમાણીના 5-20 રૂપિયા, રૂપાળી કન્યા, ઘર ખોરડા, એ બધું જ ઘઉંના ખળામાં ભડભડ બળતું હતું. અને કોઈ પણ ભોગે હાથીડાનું ભણતર, ભવિષ્યની બાલેસ્ટણની પદવી, મામલતદારી, સ્મારક તરીકે ઝાકળિયાને ઠેકાણે હવેલીનું ચણતર, એ બધી સ્વપ્ન પરંપરા ઝાકળિયાની બળતી ઝાળોની પડખે ચડીને ઉડી રહી હતી. દુર્ગાએ માત્ર પોતાની શાળાનો બદલો લેવા માટે
હાથીડાનું ઝાકળિયું બાળી નાખ્યું અને એટલે ગુસ્સામાં આવી અને હાથીડાએ દુર્ગાનું ઘઉંનું ખોળ્યું. પણ ભોળો હાથીડો એ ક્યાં જાણે છે કે આ ખોળ્યું બાળવાની સાથે એણે પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય પણ બાળી નાખ્યું. વાર્તા હજી પૂરી નથી થઈ, આગળ શું થાય છે જાણો વાચિકમમાં. સાંભળતા રહો FM 95 રેડિયો 1, 100% રેટ્રો. FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આપના માટે વાંચી રહી છું શ્રી ઉમાશંકર જોશીની ટૂંકી વાર્તા ઝાકળિયું, જેનો છેલ્લો ભાગ સાંભળો આગળ. ઉછળતી અગ્નિઝાળો આસપાસ ઘેરિયાઓ કૂદતા હતા. લેણા દેણી કરશું પૂરી, લીધું એટલું દેશું રે, ખબરો રે લેશું હોળીને વાય દેખ લાલ કેશા. બંને હોળીઓની ઝાળો પવનના ઝપાટાથી થોડી ઝૂકી ને પાછી ટટ્ટાર થઈ અને પછી ધીરે ધીરે ઢળવા લાગી. પણ એ સિવાય એક ત્રીજી હોળી ગોવંદાના હૃદયમાં સળગી ઉઠી હતી અને એની ઝાળો વધીએ જ જતી હતી. નિસાસો રૂંધીને એ બોલ્યો, હાથીડા તું બાલેસ્ટન થાય તો આટલું ખળાનું નુકસાન તો એક પલકમાં વાળી આપે ને. અને મારે જવાબ આપવો હોય એમ મારી સામું જોઈને બોલ્યો, તમે મોટા ભાઈને કહી દેજો કે મારા બાપાને આમાં ભેરવે નહીં, હાથીડો એક પલકમાં ભરી દેશે. જન્મારાઓથી ઝાંઝવા પાછળ દોડવાની ટેવ પડી ગઈ હોય અને એમાં આમ ભ્રમણા ભાંગી જાય ત્યારે ઉલટું વળી બેવડા બળથી એ ઝાંઝવા માટેની આતુરતા કેમ વધે છે એ ગોવંદાની દશા પરથી વર્તાઈ આવતું હતું. સહન કરવાની જાણે જન્મોની તાલીમ હોય અને આવા ઘૂંટડા કંઈ વિસાતમાં ન હોય એમ એ ઝાકળિયાની ઢળતી જતી ઝાળો તરફ તાકી રહ્યો અને જામતી ચાંદનીમાં એ નાના બુઝર્ગ માણસની વેદનાને આંખોમાંથી દૂધ જેવી ટપકતી હું જોઈ રહ્યો. ત્યાં નાસીને વાડની પેલી બાજુ પહોંચેલો ઘેરિયાઓનો ફાગ સંભળાયો, તમારે અમારે હિસાબ ચૂકતે લાલ કેશા. સામે ઝાકળિયાની ઝાળો એના છાપરાની રાખોડી પર પોડી જવા કરતી હતી. આમ પોતાનું આખું ભવિષ્ય અને દરેક વિચારો દરેક સપનાઓ ઘઉંના ખોળિયા સાથે બળી ગયા. પણ ગોવંદાના મનમાં હજી પણ પોતાના નાના ભાઈ હાથીડાને ભણાવીને બારિસ્ટર બનાવવાનું સ્વપ્ન જેમનું તેમ છે. એ હજી પણ એમ જ ધારે છે કે હાથીડો એકવાર બારિસ્ટર બની જાય એટલે આ બધું દેવું તો આંખના પલકારામાં ચૂકવાઈ જશે. લેખકે સાચું જ કહ્યું છે કે ઝાંઝવા પાછળ દોડવાની કદાચ એમને આદત પડી ગઈ છે અને ગોવંદો તો અહીંયા માત્ર એક રૂપક છે. કદાચ આ એ વખતના સમાજના એક આખા વર્ગની પરિસ્થિતિ હતી. આવતા અઠવાડિયે આવી જ એક બીજી સુંદર ટૂંકી વાર્તા સાથે આપની સમક્ષ ફરીથી હાજર થઈશ વાચિકમમાં. તો સાંભળવાનું ચૂકતા નહીં 3-4 વાચિકમ, ઓનલી ઓન FM 95 રેડિયો 1, 100% રેટ્રો.